नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जाये लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड अरवली द्वारा ऑनलाइन डिस्टेंस लर्निंग में आपनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 9 में विज्ञान विषय में चैप्टर 1 अपनी आसपासना द्रव्यो एना विषय अभ्यास करवाना छे। मित्रों, आज आपणो बीजू लेक्चर छे। अरा अगाउना लेक्चर में आपणे द्रव्य विषय की प्रस्तावना अने द्रव्यना भौतिक स्वभाव विषय चर्चा करी रह्या था। अने आजे आपणे हवे द्रव्यना कण केटला सूक्ष्म होय छे एना विषय आजे आपणे अभ्यास करवाना छीए। तो मित्रों, एना माटे एक अहींया प्रवृत्ति छे कि पोटेशियम परमैंगनेट બીજું 90 ml ના શુદ્ધ પાણીમાં ઓગાળો। આ આપણે 100 ml પાણી લીધું છે, એની અંદર આપણે સૌ પ્રથમ પોટેશિયમ પરમેંગેનેટ એટલે KMnO4 એ આવો હોય KMnO4 તો KMnO4 ના 2-3 સ્ફટિક લઈ અને આપણે 100 ml પાણીની અંદર ઓગાળીશું। તો 100 ml પાણીમાં ઓગાળી તો દ્રાવણ કેવું બને છે? રંગીન બને છે। કેવું બને છે? રંગીન। હવે આ બનાવેલા દ્રાવણમાંથી 10 ml દ્રાવણ લઈ આ દ્રાવણમાંથી 10 આ એટલે કે આ જે બનાવ્યું છે એ દ્રાવણમાંથી 10 ml દ્રાવણ લઈ અને બીજા 90 ml એટલે કે આ છે 90 ml પાણી 90 ml પાણીની અંદર આપણે ઓગાળીશું। તો ચલો જોઈએ આપણે। આ છે પીપેટ, 10 ml ની પીપેટ છે, એ પીપેટ વડે આપણે 10 ml દ્રાવણ લઈશું। આ 10 ml દ્રાવણ લઈ અને આપણે 90 ml પાણીની અંદર આપણે ઓગાળીશું। તો અહીંયા દ્રાવણ કેવું બને છે? રંગીન તો બને છે, પણ કેવું? આછું રંગીન બને છે। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે શરૂઆતનો જે તબક્કો છે એમાં દ્રાવણ કેવું હતું? વધારે ઘાટું રંગીન હતું। જ્યારે બીજા તબક્કામાં દ્રાવણ કેવું બને છે? આછું રંગીન બને છે। કેવું બને છે? આછું રંગીન। હવે આગળ જોઈએ મિત્રો, આ બનાવેલા દ્રાવણમાંથી એટલે કે આ જે બીજા સ્ટેપની અંદર આપણે જે દ્રાવણ બનાવ્યું છે એ દ્રાવણમાંથી ફરી પાછું 10 ml દ્રાવણ લઈ અને બીજા 90 ml શુદ્ધ પાણીમાં ઓગાળીશું। એટલે કે આ જે પહેલા 90 ml પાણી હતું અને 10 ml આપણે દ્રાવણ ઉમેર્યું એટલે ટોટલ થયું 100 ml। આમાંથી 10 ml લઈ અને બીજા 90 ml પાણીની અંદર આપણે ઓગાળીશું। તો અહીંયા પણ દ્રાવણ કેવું બને છે? રંગીન, પણ કેવું? આછું રંગીન બને છે, વધારે ઘાટું રંગીન બનતું નથી। હવે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે પહેલા તબક્કામાં દ્રાવણ એ વધુ રંગીન હતું, વધુ મતલબ ઘાટું રંગીન હતું। બીજા તબક્કામાં દ્રાવણ આછું રંગીન બને છે અને ત્રીજા તબક્કામાં દ્રાવણ કેવું બને છે? સૌથી ઓછું આછું રંગીન બને છે। તો અહીંયા એક પ્રશ્ન કર્યો છે કે આ રીતે દ્રાવણને 5-8 વખત મંદ બનાવો, એટલે આ તમે 3 વખત કર્યું, હજુ તમે 5-8 વખત તમારે આ રીતે શું કરવાનું છે? મંદ બનાવવાનું છે। અને શું દ્રાવણ હજુ રંગીન રહે છે? એ પ્રશ્ન છે, શું દ્રાવણ હજુ રંગીન રહે છે? તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે દ્રાવણ એ રંગીન રહે છે। તમે હજુ વધારે પણ તમે આગળ કરી શકો છો, 5-7 વખત કરશો તો પણ દ્રાવણ એનો રંગ આછો થતો જાય છે, આછો થતો જશે। મતલબ શું મિત્રો? તો અહીંયા KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ આપણે અહીંયા લીધો હતો,
तो पोटेशियम परमैंगनेट एना थोड़ाक ज स्फटिक ए पानीना वधारे जथ्थाने केवुं बनावी दे छे रंगीन बनावी दे छे के एम एन ओ फोर ना थोड़ाक ज स्फटिक ए पानीना वधु जथ्थाने केवुं बनावी दे छे रंगीन अहीं आपणे शुं आमे लीधुं तुं एनी जग्याए तमे कदाच जो वधारे लो तो पण द्रावण केवुं बनी जशे रंगीन ज बनी जशे મિત્રો KMnO4 એ તમે વાત કરી કે ભાઈ KMnO4 ના થોડાક સ્ફટિક તમે લો તો પણ પાણીનો વધુ જથ્થાને પણ રંગીન બનાવી દે છે હવે અહીં આપણે એ તો જોયું કે દ્રાવણ રંગીન પડી ગયું પણ એમાં વાસ્તવિકતા શું છે તો મિત્રો યાદ રાખજો કે આ જે KMnO4 છે તમે અહીંયા જોઈ શકો છો તો એ KMnO4 એનો એક જ સ્ફટિક મિત્રો એ નાના નાના કણોનો બનેલો છે KMnO4 નો એક જ સ્ફટિક એ નાના નાના કણોનો બનેલો છે અને એને જ્યારે આપણે પાણીની અંદર ઓગાળશું તો એ વધુ ને વધુ નાના નાના કણોની અંદર શું થશે વિભાજિત થાય છે અને એના પરિણામે શું થાય છે દ્રાવણ એ રંગીન બને છે દ્રાવણ કેવું બને છે એ રંગીન બને છે કેમ કારણ કે KMnO4 નો એક જ સ્ફટિક એ મિત્રો નાના નાના કણોનો બનેલો છે અને એ નાના નાના કણો એ વિભાજિત થઈ વધુ નાના ને નાના કણો આ વિભાજિત થતા હોય છે તો અહીંયા મિત્રો હવે કહી શકો કે દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ નાના નાના કણોનો બનેલો છે તો હવે અહીંયા તમને સમજાયું હશે આપણી થિયરી શું હતી દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ હોય છે તો અહીંયા આપણે પ્રવૃત્તિ થ્રુ આપણને ખબર પડી હશે કે દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ નાના ને નાના કણોનું બનેલું છે મિત્રો તહી મે અહીંયા પોટેશિયમ પરમેંગેનેટ લીધો તો એની જગ્યાએ તમે ડેટોલ નું 2 ml નું દ્રાવણ લઈને પણ તમે આ પ્રવૃત્તિ કરી શકો છો તમે 2 ml ડેટોલ નું દ્રાવણ લેશો 100 ml દ્રાવણ ની અંદર 100 ml પાણીમાં ઓગાળશો તો ડેટોલ ની વાસ આવશે ફરી તમે એને આ રીતે તમે જે મંદ બનાવશો 5 થી 8 વખત તો અંતે જે છેલ્લું બીકર હશે એમાં પણ ડેટોલ ની વાસ તો આવ્યા જ કરશે તો એના ઉપરથી મિત્રો તમે કહી શકશો કે દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ નાના કણોનું બનેલું છે ઓકે અને હવે પછીની એક થિયરી છે નાનકડી એ આપણે ભણી ગયા છીએ એના વિશે થોડીક આપણે ચર્ચા કરવાની છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે મિત્રો તો અગાઉના લેક્ચરમાં આપણે મીઠું કે જે પાણી અંદર ઓગાળ્યું હતું તો મીઠું શું થતું હતું ઓગળી જતું હતું અહીંયા પણ KMnO4 તમે લીધું તો KMnO4 પણ પાણીમાં શું થાય છે ઓગળી અને દ્રાવણ કેવું બને છે રંગીન તો મિત્રો મીઠું ખાંડ અથવા તો KMnO4 એ પાણીના સરખા પ્રમાણમાં દ્રાવ્ય થાય છે પાણીના સરખા પ્રમાણમાં શું થાય છે અહીંયા દ્રાવ્ય થાય છે એ જ રીતે મિત્રો ચા કોફી કે જ્યારે તમે લીંબુ પાણી બનાવો ત્યારે શું થાય છે તો લીંબુ અથવા તો જે ચાના જે કણો છે એ એક પ્રકારના દ્રાવ્યના કણો એ બીજા પ્રકારના દ્રાવ્યના કણો વચ્ચે શું થાય છે સમાઈ જાય છે જ્યારે તમે ચા બનાવો છો અથવા તો તમે કોફી બનાવો કે લીંબુ પાણી બનાવો ત્યારે દ્રાવ્યના એક પ્રકારના કણો એ દ્રાવ્યના બીજા પ્રકારના કણો વચ્ચેના અવકાશમાં શું થાય છે ગૂંઠવાઈ જાય છે એટલે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ પણ રહેલો હોય છે તો મિત્રો આ એક દ્રવ્યની પહેલી લાક્ષણિકતા છે મિત્રો કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે આ એક નાનકડી થિયરી છે તમને પ્રશ્ન પૂછે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે સમજાવો તો તમારે શું લખવાનું તો જ્યારે મીઠું ખાંડ અથવા તો KMnO4 ને જ્યારે તમે પાણીમાં ઓગાળો છો તો પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે એ જ રીતે જ્યારે તમે ચા કોફી કે લીંબુ પાણી બનાવો છો ત્યારે દ્રાવ્યના એક પ્રકારના કણો એ બીજા પ્રકારના કણો વચ્ચે શું થાય છે સમાઈ જાય છે બીજા કણોના અવકાશ વચ્ચે સમાઈ જાય છે મતલબ દ્રાવ્યના જે કણો છે એ દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે ઓકે મિત્રો આપણે અહીંયા થિયરી ભણ્યા અને હવે પછીના આપણા નેક્સ્ટ લેક્ચરમાં દ્રવ્યની લાક્ષણિકતાઓ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ ત્યાં સુધી મિત્રો કોઈ ખબર ના પડી હોય તો વિડીયો પોઝ કરીને પણ તમે રિવાઇઝ કરીને પણ જોઈ શકો છો અસ્તુ જય જય ભારત